प्रकाश पटेल एम कीधेलू के रूढ़ी प्रथा ग्राम सभा वाला ने कोई काम नहीं आपे कीधेलू ने अपने आपा ने काम बधी जगह रस्ता ना उद्घाटन भी अमे राजूभाई ની હાથે અમે એ કરી ગયેલા પેવર બ્લોક ના કામો અમે કર્યા છે ને અમે કામ કરશું કરશું એટલે કરશું જ પણ આપણે વાયદા નહીં કરીએ બે દિવસ ખરાબ રોડ પર ચાલવું હોય તો ચાલવું પણ પીડા ખૂટા તો મારવા જ નહીં દઈએ મારવા નહીં આપણી જમીનમાં કોઈને ઘૂસવા દેશું નહીં ગમે તેટલો મોટો પ્રોજેક્ટ આવે તે સમયે પણ બહેનોની એટલી તાકાત હતી કે વાસ્તવમાં આપણે ભારતમાલા પ્રોજેક્ટના વિરોધમાં આપણે રેલી કાઢેલી આપણે બધા આવેલા આવેલા ને ત્યાં નરેશ પટેલ હતા નહીં હતા ત્યારે કેસી પટેલ હતા નહીં હતા ને અનંત પટેલ હતા કે નહીં હતા તો જે દુઃખના સમયમાં આપણી સાથે રહે એની સાથે આપણે રહેવું જોઈએ કે નહીં રહેવું જોઈએ આ ચોર પાર્ટી નારંગી ગેંગ છે એ તમને દારૂ આપવા હોય ચેવડો ભૂસો આપવા હોય બહેનોને ખાંડચા આપવા હોય આપણે કઈ લેવાનું નથી આપણે મત આપવાનો છે ત્રીજી તારીખે સવારે વહેલા મોટી સંખ્યામાં આપણે રૂઢિપ્રથા ગ્રામ સભા વખતે ગીતો ગાયેલા ખબર ને એમ ગીતો ગાતા ગાતા મત આપવા માટે જવાનું છે ને કોંગ્રેસના ઉમેદવારને ધનજીભાઈને જીતાડવાના છે જીતાડવાના છે ને જીતાડવાના છે હાલની આ વિસ્તારની આપણી પરિસ્થિતિ એટલી ખરાબ છે જળ જંગલ જમીન ની માટે આપણે લડત ચલાવીએ છે પરંતુ સાથે સાથે ડાંગ ના બે છોકરાને ચીખલી પોલીસ સ્ટેશન માં મારી નાખેલા યાદ છે બધાને રવિ જાદવ અને સુનિલ પવાર ને કોણે મારી નાખ્યા પોલીસ સ્ટેશન માં પોલીસ વાળાએ મારીને પંખા ઉપર લટકાવી દીધા આશ્ચર્ય થાય મને તો મેં તો જોયું છે એટલે એક પંખા પર બે જણા કેમ ના લટકે પણ પોલીસ વાળા રક્ષક ભક્ષક બને છે ત્યારે અમારે લડવું પડે છે અને બે મહિનાની લડત ચલાવીને આજે 302 નો ગુનો દાખલ કરાવીને 3 પોલીસ ને આપણે કસ્ટડીમાં લઈ લીધા છે એ કોની તાકાત છે એ આપણા સૌની તાકાત છે આપણા આદિવાસી સંગઠનની તાકાત છે ભારતમાલા જેવા કેટલા બી પ્રોજેક્ટો આવે પેલો ડાળીવાલા ગમે તે લાવે પણ આપણે ચલવા દેવાના નથી પણ અમને પણ લડવા માટે એક આ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરવા માટે કોઈ જુએ તે પ્રતિનિધિત્વ કરવા માટે અમે જ્યારે ધનજીભાઈને પસંદ કર્યા છે ત્યારે ધનજીભાઈને મત આપીને એમને જીતાડવાનું કામ કોનું છે આપણા સૌનું છે અને લોભ લાલચ આપશે નારંગી ગેંગ પટ્ટા બાંધી નાખા ગામમાં ફરશે ત્યારે ઓટલો ચડે એટલે એક વસ્તુ કહેવાનું તમે ભાજપના છો ને આવો બેસો જ્યારે પીડા ખોટા મારેલા ત્યારે તમે ક્યાં ગયેલા પૂછશો ને બહેનો તો પૂછી શકે પૂછે ને હા પીડા ખૂટા મારેલા ત્યારે અનંતભાઈ અમારી જમીન બચાવવા આવેલા તમે આજે કેમ આવ્યા જ્યારે કસ્ટોડિયલ ડેથ થઈ બે છોકરા મરી ગયા ત્યારે કેમ તમે અવાજ નહીં ઉઠાવ્યો ત્યારે અનંતભાઈ આવેલા હતા અને આ ઉમેદવારે ધનજીભાઈ નથી અનંતભાઈ છે કોણ છે એમને તમે હરાવી દેશો તો મેં હરા તમે મને હરાવવા માંગો છો જે પણ કામ હોય જે પણ વાત હોય તે અમને કહેજો અમે હર હંમેશા રાતના 12 વાગે બી તમારી વચ્ચે ઉપસ્થિત રહેશું જે પણ પોલીસ વાળાની જે તાકાત હોય તે લગાવી લે પણ આદિવાસી સમાજને જો કોઈ છેડવાનું કામ કરશે તો અમે એને છોડશું નહીં આજે કેવી હાલત છે બોગસ દાખલા 2,50,000 દાખલા આદિવાસીના બોગસ દાખલા આપી દીધા રૂપાણીની સરકારે અને એમાંથી 50,000 નોકરી લઈ લીધી બોગસ દાખલા પર એનો મતલબ શું થયો 50,000 નોકરી લીધી એટલે આપણા સાચા આદિવાસીના છોકરાને 50,000 ને નોકરી નહીં મળી તો આપણને ખોટ ગઈ અત્યારે એવી કઈ વસ્તુ છે જેમાં ભાવ નહીં વધે બહેનોને ખબર કઈ વસ્તુ છે ભાવ નહીં વધે એવી દૂધ બરાબર ને સવારે 5 વાગ્યાથી તમે ઉઠે પણ ભાવ 10-20 વર્ષમાં વધ્યો હોય તો 1 રૂપિયો હોય તો કે 2 રૂપિયા 25 રૂપિયાનું દૂધ આપણે ફેટ વાઇઝ ભરીએ ભરીએ ને 25 રૂપિયાનું પણ એવામાં મેં તમારે તો રાજુભાઈ ને તો મહેમાન આવ્યો રાજુભાઈ બધું દૂધ ભરી દીધું હોય તો રાજુભાઈ દુકાને લેવા જાય કેટલા રૂપિયાનું મળે 60 રૂપિયા આપણે વેચેલું 25 રૂપિયાનું ફેટ વાળું ને ફેટ વગરનું આપણે કેટલામાં લઈએ આ કેવો અન્યાય આપણા અહીંથી નર્સરી વાળા છે 2 રૂપિયાનું એક કોઠડી લઈ જાય અને અમદાવાદમાં કેટલા રૂપિયાનું વેચે 40-50 રૂપિયાનું વેચે મજૂરી કોણ કરે માટી કોની જાય કોણ પૂરે આખો દિવસ તાપમાં બેહીને કોઠડી કોણ ભરે અને મફતમાં કોણ લઈ જાય પેલા લોકો આપણને નથી મળતું એ જ કમાણી કરે
આપણે નથી મળતી, એટલે સંગઠિત થવું ખૂબ જરૂરી છે. એક વ્યક્તિને કોઈ છેડવાની કોશિશ કરે ને આપણે બધા એના પર તૂટી પડવું પડે, કારણ કે આ લોકો દારૂ ચેવડો ખાંડ આ બધું જ આપશે. પણ જો તમે વેચાઈ જવાના હોય તો મને બી કહી દેજો, હું બી વેચાઈ જાઉં. પણ મારે તો પૂછવું પડે ને, આ લોકો તો પૈસા આપે, આનંદભાઈ પાસે પૈસા નથી. હા હા બસ આટલી ખુમારી રાખજો, નહીં તો અમને બી કરોડો માં વેચવા લેવા માટે આવેલા, અમે વેચાયા નથી. કેમ? આદિવાસી સમાજ નું લોન છે, વેચાવાના નથી. અને તમે વેચાવાના હોય તો મને શાંતિથી કાનમાં કહી દેજો, આનંદભાઈ મને 100 રૂપિયા આપેલા, મેં વેચાઈ ગયો. તો તમે 100 રૂપિયામાં ખુશ થવો તો ખુશ થઈ જશો. કેટલા દિવસ ચાલે 100 રૂપિયા 200 રૂપિયા 500 રૂપિયા? હા 10 મિનિટ ચાલે. પણ ધનજીભાઈ ને આપણે કેટલા 5 વર્ષ ચલાવવાના છે? મને તમારે કાયમ ચલાવવાનો છે, કારણ કે આ ચોર લોકોનું કઈ નક્કી નહીં. અહીંયા ભાજપ વાળા આવી જાય એટલે પીડાના લાલ ખૂટા લાગી જાય, તો આપણે આખું ગામ ઉઠાડી દેવું છે. આપણે એક ઇંચ જગ્યા નથી આપવાની, પણ તમારે બી મારું માન રાખવું પડશે. તમે જો મારું માન રાખશો, હું આખી જિંદગી તમારા માટે લડીશ, આદિવાસી સમાજ માટે લડીશ. મારું છેલ્લું લોહી બી પડી જાય તો કઈ નહીં, પણ આદિવાસી સમાજના માટે છું ને આદિવાસી સમાજ માટે જ લડીશ. નરેશ પટેલ 7 મિનિટની મીટિંગ કરી ગયા. આપણે પૂછવાનું હતું, ખામડા રૂઢી પ્રથા ગ્રામ સભા હતી, તાના લોકોએ પૂછ્યું, ભાઈ તમે અમારા માટે શું કર્યું? દત્તક લેવાની વાત કરે તો અત્યારે તમને દત્તક યાદ આવ્યું? જયારે રસ્તો અહીંથી જતો હતો ત્યારે તમને નહીં યાદ આવેલા? એટલે એને પૂછવાનું છે, કેસી પટેલ ને પૂછવાનું છે, ભાઈ કેટલા લાખ રૂપિયા તું અહીંયા કામના આપ્યા? એક બી રૂપિયો નહીં. જોઈ લો તમે, ચેક કરો. એમના લગભગ 7 વર્ષ પૂરા થઈ ગયા, એમણે જરી ગામને, દોલદા ગામને, લાખાવાડી ગામને એક રૂપિયો નથી આપ્યો. આપણે કામગીરી કરવાની છે, ડંકાની ચોટ પર કરવાની છે, આદિવાસી સમાજ માટે કરવાની છે. અને કોઈ ભૂલથી નહીં, આ તો બધું જોઈ જાય હે કેવું ચાલતું છે. તે પછી અહીંથી રસ્તો લઈ જાય તો હારું, અહીંથી નેર કાઢીએ તો હારું, અહીંથી આ કરીએ તો હારું, આવું કરે. એટલે આપણે ચેતી જવાની જરૂર છે. ઓટલા પર બેહાડજો, પાણી પીવડાવજો, પણ સવાલ પૂછજો બે. ને ભગુભાઈ આવે તો પૂછજો, ભાઈ તમે દૂધ કેમ આંગલ દ્વારા જતું અટકાવી દીધેલું? ભગુભાઈ ને પૂછજો, બાજુના ગામના છે ભારતમાલા, વખતે કેમ તમે નહીં આવેલા? બીમાર હતા કે હું? ભગુભાઈ ને પૂછજો, રૂઢી પ્રથા ગ્રામ સભા હારું બધા આવેલા, તમે કેમ નહીં આવેલા? બીમાર હતા? પૂછજો. જો નહી પૂછે તો હું તમારો ભાઈ ખોટો. પૂછીને મને ફોન કરીને કહેજો, રાજુભાઈ પાસે મારો નંબર છે, કહેશો ને મને. એટલે કાલથી નારંગી ગેંગ આવે એને કહેવાનું, આવો બેન બેસો, ભારતમાલા વિશે ખબર છે? નહી ખબર? તેને કહો તારા મોબાઈલમાં જોઈ લે ભારતમાલા પ્રોજેક્ટ, ત્યારે તમે ક્યાં ગયેલા? આપણે ખાસ આ કહેવાની જરૂર છે, 3 તારીખે કોઈ બી લોભ લાલચમાં આવ્યા વગર ધનજીભાઈ ને જીતાડજો. આ ધનજીભાઈ છે એટલે મેં છું, મેં લડતો છું. ધનજીભાઈ તો ખાલી અહીંયા વિસ્તારના છે, મેં લડતો છું. અને ધનજીભાઈ ને બી આગલા સમયમાં લડાવીશું. કોઈ જો આપણા ગમી આપણી જળ જંગલ જમીન ની વાત કરશે તો આપણે લડશું. વધુ સમય નથી લેતો, મારે આગળ બી જવાનું છે, એટલે આ મીટિંગ તમે ચાલુ રાખજો. પરંતુ એક વચન તમે હાથ ઊંચો કરીને આપો, હાથ ઊંચો કરીને એક વચન આપો, મેં આદિવાસી છું, મેં વેચાતો નથી, મારો મત પંજાને જ રહેશે, મારો મત પંજાને જ રહેશે, મારો મત ધનજીભાઈ ને જ રહેશે, મારો મત આનંદ પટેલ ને જ રહેશે. જય આદિવાસી, જય આદિવાસી, જય જોહાર. માન્ય ધારાસભ્ય સાહેબનો આપણે ખૂબ ખૂબ આભાર.